હું બન્યાર્તી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બારડોલી દ્વારા સાપ્તાહિક આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 17 સપ્ટેમ્બર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બારડોલી દ્વારા સેવા સપ્તાહ ઉજવવામાં આવશે, જે અંતર્ગત આજરોજ બારડોલીના મરીમાતા મંદિર ખાતે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન તેમજ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે કેમ્પમાં ઓપીડી સાથે મફત દવાઓ અને નિદાન ટેલી કન્સલ્ટેશન, એનસીડીનું સ્ક્રીનિંગ, આભા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ અપડેટ તેમજ નવા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો. ડોક્ટર અનિલ બી પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સુરત. આજરોજ આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન મેળો, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 17 તારીખથી 2 ઓક્ટોબર સુધી આયુષ્યમાન ભવ એક સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલું છે. તે અંતર્ગત દરેક પીએચસી પર, દરેક સબ સેન્ટર એટલે કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સીએચસી પર મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે, તેમજ અન્ય જે આયુષ્યમાન કાર્ડ વિતરણ તેમજ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવાના તેમજ મેડિકલ કેમ્પનું આયોજન અને સરકારશ્રીની આરોગ્યની તમામ પ્રકારની જે સ્કીમોના લાભો છે એ દરેક લાભાર્થીઓને આપવામાં આવશે. સાથે સાથે દરેક પીએચસી પર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સ્વચ્છતા અભિયાન પણ કરવાના છે, જે આજથી એનો શુભારંભ કરેલો છે. આજરોજ બારડોલી ખાતે મહાકાળી મંદિરના પવિત્ર ધામમાં આ મેડિકલ કેમ્પનું આયોજન પીએચઓ શ્રી બારડોલી અને અર્બન હેલ્થ સેન્ટર મેડિકલ ઓફિસર અને એની ટીમ દ્વારા કરવામાં આવેલો છે. એ આ મેડિકલ કેમ્પમાં દરેક પ્રકારના તજજ્ઞ સેવા આપી રહ્યા છે અને ઘણા બધા જે લાભાર્થીઓ છે અને દર્દીઓ છે એનો ખૂબ બહોળા પ્રમાણે એનો લાભ લઈ રહ્યા છે. એના માટે હું દરેક આ આરોગ્યની ટીમને અભિનંદન આપું છું અને જે સેવા પખવાડિયું આપણે જે ઉજવવાનું છે એમાં સમગ્ર સુરત જિલ્લામાં દરેક લાભાર્થીઓને સંપર્ક કરીને દરેક લાભ આપવાના, ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ છે, પ્રધાનમંત્રી માતૃવંદને યોજના છે, જનની સુરક્ષા યોજના છે, એવા તમામ પ્રકારના લાભો આપવામાં આવશે, જેથી આરોગ્યમય સમાજનું નિર્માણ થઈ શકે એના માટે આરોગ્ય વિભાગ કટિબદ્ધ. આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત જે સેવા પખવાડિયા ઉજવવાનું છે એમાં દરેક પીએચસી સબ સેન્ટર એટલે કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર આરોગ્ય મેળો જે દર શનિવારે 1 મહિના સુધી કરવામાં આવશે, 2 ઓક્ટોબર સુધી અને ત્યાર પછી પણ એ કરવામાં આવશે. એટલે જે લાભાર્થીઓ છે, જે આપણા જે દર્દીઓ છે, એમને મારી ખાસ વિનંતી છે કે પીએચસી સબ સેન્ટર પર જઈને પોતાનું આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવે, નવો કાર્ડ ન હોય તો નવો કાર્ડ બનાવે, તેમજ આભા આઈડી કાર્ડ જે હેલ્થનું એક એકાઉન્ટ છે તે પણ પોતાનું કઢાવી નાખે એવી મારી ખાસ વિનંતી.